નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે. બપોરના બુલેટિનના સમાચારોમાં કેન્દ્રીય મંત્રી અને શિવસેના સાંસદ અનંત ગીતેએ મંત્રીમંડળમાંથી રાજીનામું આપવાનો સ્પષ્ટ ઇન્કાર કર્યો છે. તેમણે કહ્યું છે કે રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન છોડવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી. તેમની પાર્ટીનું કેન્દ્રની સરકારમાં ગઠબંધન યથાવત રહેશે. સ્વચ્છ ભારત અભિયાનમાં ભાગ લેતા અનંત ગીતેએ પત્રકારોને આ પ્રમાણે જણાવ્યું હતું. અગાઉ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે ભાજપના નેતૃત્વવાળી કેન્દ્રની એનડીએ સરકારમાં અનંત ગીતે વધુ સમય રહેશે નહીં. અમેરિકાની 5 દિવસની યાત્રા સમાપ્ત કરીને ભારત પાછા આવવા નીકળી ગયેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો કાફલો જર્મનીના ફ્રેન્કફર્ટ પહોંચી ગયો છે. અહીં વિરામ બાદ પ્રધાનમંત્રી દિલ્હી માટે રવાના થશે. વોશિંગ્ટનથી રવાના થતા અગાઉ પ્રધાનમંત્રી મોદીએ આભાર ભાવ સાથે અમેરિકાને આવજો કહ્યું હતું. અમેરિકા યાત્રાના છેલ્લા દિવસે પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપ્રમુખ ઓબામા વચ્ચે યોજાયેલી બેઠક અત્યંત ફળદાયી રહી હતી. બંને દેશો સંબંધો બહેતર બનાવવા માટે પરમાણુ ઉર્જા, ત્રાસવાદનો પ્રતિકાર તથા અફઘાનિસ્તાન જેવા મુદ્દે પૂરેપૂરો સહકાર આપવા સંમત થયા હતા. પ્રધાનમંત્રી મોદીનો કાફલો મોડી રાત્રે દિલ્હી પહોંચવાની વકી છે. ભાજપ પ્રવક્તા મુખ્તાર અબ્બાસ નકવીએ પ્રધાનમંત્રી મોદીની અમેરિકા યાત્રાને બેહદ સફળ ગણાવતા પત્રકારોને જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની ઇજ્જત વધી છે અને શ્રી મોદીની તમામ વિદેશ યાત્રાઓ સફળ રહેતા હવે દુનિયા નવી નજરે ભારતને જોતી થઈ ગઈ છે. નરેન્દ્ર મોદીજી કા અમેરિકા કા જો સફર રહા હૈ વો બહોત સફળ સફર રહા હૈ ઓર દેશ કે સરોકાર કો से सराबोर रहा है, देश के सरोकार को समर्पित सफर रहा है. और उससे भी ज़्यादा महत्वपूर्ण है, हम पूरा देश इस बात से गर्वान्वित है कि शान के साथ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ગાંધી જયંતિથી દેશવ્યાપી સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત કરાવશે. આઝાદીના સમયે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી લાંબા સમય સુધી વાલ્મીકી મંદિરમાં રહ્યા હતા. આથી પ્રધાનમંત્રી નવી દિલ્હીના વાલ્મીકી મંદિરથી સ્વચ્છ ભારત અભિયાનનો આરંભ કરશે. આ અભિયાન સફળ બનાવવા કેન્દ્રીય મંત્રીઓએ સડકો ઉપર ઉતરીને સફાઈ અભિયાનને જન આંદોલન બનાવવાની કોશિશ કરી હતી. કેન્દ્રીય મંત્રીઓ સ્મૃતિ ઈરાની, ઉમા ભારતી, રવિશંકર પ્રસાદ, રામવિલાસ પાસવાન, નરેન્દ્ર તોમર અને જીતેન્દ્ર સિંઘે પણ વિવિધ સ્થળો પર જઈને સફાઈ કરી હતી. ગાંધી જયંતિની પૂર્વ તૈયારી રૂપે એસજીવીપી સ્વામિનારાયણ ગુરુકુળના બાળકોએ સાબરમતી આશ્રમ પહોંચી સ્વચ્છતા ઝુંબેશનો સદા અમલ કરવાના સોગંદ લીધા હતા. સમગ્ર ભારતમાં આવતીકાલે સ્વચ્છ ભારત અભિયાન હેઠળ સ્વચ્છતાની શપથવિધિ થવાની છે. તેના અનુસંધાને ગુરુકુળ પરંપરાને વરેલી શાળાએ એક દિવસ વહેલા આ શુભ કાર્ય કર્યું હતું. આશ્રમના હૃદયકુંજ ખાતે બાળકોએ રઘુપતિ રાઘવ રાજારામની ધૂન અને પ્રાર્થના બાદ રેલી કાઢી હતી અને ત્યારબાદ શપથવિધિ યોજાઈ હતી. મંગળ કાર્યક્રમમાં જોડાયેલા બાળકો જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુનો વાસ જેવો બાપુનો સંદેશ જીવનમાં ઉતારવા વચનબદ્ધ થયા હતા. કર્ણાટક હાઈકોર્ટની વેકેશન બેન્ચ દ્વારા જયલલિતાની જામીન અરજીની સુનાવણી 7 ઓક્ટોબર સુધી મુલતવી રાખવામાં આવી છે. કેસની ગંભીરતાને આગળ ધરીને વેકેશન બેન્ચનું કહેવું હતું કે આવા કેસની સુનાવણી રેગ્યુલર બેન્ચ દ્વારા થાય તે જ યોગ્ય છે. પરિણામે દેખીતી આવક કરતાં અનેક ગણી સંપત્તિ ધરાવવા બદલ ગુનેગાર ઠરેલા જયલલિતા હાલ બેંગલુરુ સેન્ટ્રલ જેલમાં છે. બકરી ઈદ સુધી હાઈકોર્ટમાં વેકેશન હોવાથી જામીન અરજીની સુનાવણીમાં વિલંબ થયો છે. ગોરખપુરમાં ટ્રેન અકસ્માત બાદ ડબ્બાઓ હટાવી લેવાતા રેલ વ્યવહાર પૂર્વવત થઈ ગયો છે. ગઈરાત્રે ગોરખપુર નજીક કૃષક એક્સપ્રેસ અને લખનૌ બરોલી એક્સપ્રેસ જેવી 2 ટ્રેન્સ અથડાતા 12 પ્રવાસીના મરણ સાથે 40 ઘાયલ થયા હતા. મૃતકના પરિવારોને રૂપિયા 2 લાખ તથા ઘાયલોને રૂપિયા 1 લાખની સહાય રેલવે તંત્ર દ્વારા જાહેર કરવામાં આવી છે. પ્રધાનમંત્રી મોદી તથા રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ અકસ્માતમાં જીવ ગુમાવનારા પ્રત્યે દિલસોજી વ્યક્ત કરી હતી. આ સાથે બપોરનું સમાચાર બુલેટિન સમાપ્ત થયું. નમસ્કાર.